આવનાર અશક્યતાઓ કેવી હોય? કરાર થઈ ગયા પછી આવનાર અશક્યતા જે તે પક્ષકારના શારીરિક સામર્થ્ય ઉપર હોય. ધારો કે કોઈ પેન્ટર હોય, ખૂબ સુંદર પેન્ટિંગ કરવાનું એને કોન્ટ્રાક્ટ કર્યો હોય, તો એ પેન્ટરને લખવો થઈ જાય તો એ બાપડો કેવી રીતે એના દ્વારા આપેલ સમજૂતીનું પાલન કરી શકવાનું હતો? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એની સાથે જ બીજી પણ એક ખાસ મર્યાદા બને છે, જ્યારે આપણે કોઈ કરારની વિષય વસ્તુ અંગે આપણે વાત કરી હોય, કોઈ સ્કૂટરના વેચાણ અંગે વાત થઈ હોય, પરંતુ એક્સિડેન્ટમાં એ સ્કૂટર એકદમ બહુ જ બગડી જાય અને ટોટલ એના ભૂકા ભૂકા બોલાઈ જાય અને ખરાબ થઈ જાય, તો પછી એવા સ્કૂટરના સ્પેર પાર્ટ્સનું વેચાણ અંગે કોન્ટ્રાક્ટ થયો હતો? નહોતો થયો. સ્કૂટર વેચવાનો કોન્ટ્રાક્ટ થયો હતો. તો કરારની જે વિષય વસ્તુ છે તેનો નાશ થઈ જાય તો પક્ષકારોને અશક્યતાના કારણે કરારમાંથી મુક્તિ મળી શકે છે. તેની સાથે જ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. કરારનો ભંગ કરીને પણ પક્ષકાર સામેના પક્ષકારને, એક પક્ષકાર દ્વારા કરારનો ભંગ થાય એટલે સામેના પક્ષકારને જે તે કરારના જવાબદારીના પાલનમાંથી મુક્તિ મળે છે. બીજો પોઈન્ટ આવે છે બાય ઓપરેશન ઓફ લો, કાનૂની કાર્યવાહી દ્વારા કરારમાંથી મુક્તિ. કાનૂની કાર્યવાહી દ્વારા કરારમાંથી મુક્તિને કેવી રીતે સમજવાનું? કે એમાં પક્ષકારોની મરજી ચાલતી નથી. પક્ષકારો ઈચ્છે કે ના ઈચ્છે, અમુક આમાં પોઈન્ટ્સ હોય, તે પોઈન્ટ જો અસ્ત ઉદ્ભવે અથવા આવું થાય, બનાવ બને એવો, તો પછી તેનું પાલન થઈ શકતો નથી. પછી લેપ્સ ઓફ ટાઈમ, કોઈ પણ કરારમાં જો સ્પષ્ટ જોગવાઈ હોય સમય અંગે, તો પછી એ સમય પસાર થઈ જાય તો તેનાથી જે તે પક્ષકારોને પણ જે તે કરારના પાલનમાંથી મુક્તિ મળે છે. ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ પછી ખાસ કરીને કરારના કાયદામાં બીજું પણ ધ્યાનમાં રાખવાનું કે બીજા બે પ્રકારના જે કરાર છે, જેને આપણે કહીએ છીએ શરતી કરાર. શરતી કરાર ઉપર પણ મોટાભાગે શોર્ટ નોટ પૂછવામાં આવે છે, અને તેની સાથે જ આભાસી કરાર કોને કહેવાય, અને એકચ્યુઅલી ખરેખર જે કરાર હોતા નથી પરંતુ કાયદા દ્વારા પક્ષકારોના હિતના રક્ષણ માટે અમુક પ્રકારના સંજોગોને કરારનું રૂપ આપીને પછી પક્ષકારોનું હિત સચવાય તેવો નિવાડો કાયદા દ્વારા આપવામાં આવે છે, પરંતુ તેના માટે કલમ 68 થી 72 સુધી સ્પષ્ટ રીતે આપવામાં આવ્યું છે કે આ પ્રકારના બનાવો હોય અથવા આ જે સ્પષ્ટતાઓ છે તેનાથી સંબંધિત બાબતો હોય તો પછી તેને આભાસી કરાર અથવા કે ક્વાસી કોન્ટ્રાક્ટ્સ તરીકે ઓળખવામાં આવશે, અને પક્ષકારો જે તે સંબંધિત બાબતો માટે કોર્ટમાં જઈને પોતાના હિતનું રક્ષણ કરી શકશે. પરંતુ એમાં બીજી બે વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે આ જે કરાર છે ને, આ ક્વાસી કોન્ટ્રાક્ટ્સ અથવા કે આભાસી કરાર, આ આભાસી કરારમાં કોઈ પણ એક ચોક્કસ વ્યક્તિની સામે જ દાવો થઈ શકે છે. નુકસાન વળતર માત્ર નાણાંમાં જ પ્રાપ્ત કરી શકાય છે અને તે ખરેખર કરાર હોતા નથી. તેને કહેવાય છે આભાસી કરાર. ત્યારબાદ આપણે જોઈશું સ્લાઇડ ઉપર સ્પેશિયલ કોન્ટ્રાક્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલ કોન્ટ્રાક્ટમાં આ ત્રણ પ્રકારના, અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એવા ત્રણ પ્રકારના સ્પેશિયલ કોન્ટ્રાક્ટ આપણા કોર્સમાં છે. નંબર 1, ઇન્ડેમનિટી અને ગેરંટી, નુકસાન વળતર અને જામીનગીરીનો કરાર. પછી બીજો, નિક્ષેપ અને ગીરો અંગેનો કરાર. અને ત્રીજો, એજન્સીનો કરાર. તો સૌથી પહેલાં આપણે જોઈશું ઇન્ડેમનિટી અને ગેરંટી. કોઈ પણ એક પક્ષકાર પોતાના કૃત્યથી અથવા કોઈ ત્રાહિત પક્ષકારના કૃત્યથી થયેલ નુકસાનને પૂરું કરવા અંગેનું વચન આપે ત્યારે તેને નુકસાન વળતરનો કરાર કહેવાય. ઇન્ડેમનિટી અને ગેરંટી બંને કોન્ટ્રાક્ટમાં એક પક્ષકાર દ્વારા બીજા પક્ષકારને થયેલ નુકસાન પૂરું કરી આપવા અંગેનું જ વચન હોય છે, પરંતુ ગેરંટીના કોન્ટ્રાક્ટમાં ત્રણ પક્ષકાર હોય છે, નુકસાન વળતરના કોન્ટ્રાક્ટમાં માત્ર બે પક્ષકાર હોય છે. ગેરંટીમાં ખાસ કરીને એક પક્ષકાર જ્યારે બીજા પક્ષકારના વર્તણૂકની ગેરંટી આપે, બીજા પક્ષકારના વર્તણૂક અંગેની ખાતરી આપે, અને ખાતરી આપતી વખતે પોતે પણ જો એ પક્ષકાર પોતાની જવાબદારીનું પાલન કરવામાં ભૂલ કરે અથવા જો એ પક્ષકાર પોતાની જવાબદારીનું પાલન ન કરી શકે તો તેના વતીથી એ પોતે જવાબદારીનું પાલન કરશે તેવી ખાતરી આપે, તેને કહેવાય કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એન્ડ ગેરંટી. ત્યારબાદ આવે છે બેલમેન્ટ એન્ડ પ્લેજ.
बेलमेंट अने प्लेजमां खास करीने ध्यानमां राखवानुं विद्यार्थी मित्रों के एक पक्षकार द्वारा कोई चोक्कस उद्देश्य माटे बीजा पक्षकारने माल सोंपवामां आवे अने ए उद्देश्य पूरो थई जाय त्यारबाद ए माल पाछो तेने परत करवामां आवे तेवा प्रकारना कॉन्ट्रेक्टने निक्षेपनो करार अथवा बेलमेंटनो करार तरीके ओळखवामां आवे छे। आ निक्षेपनो जे करार छे निक्षेपना करारमां खास ध्यानमां राखवानुं के मालिकीनी फेरबदली थती नथी, मात्र माल अंगे आ करार थई शके छे अने कोई पण रीते जो माल मा नैसर्गिक नफो अथवा वधारो थयो होय तो तेनी साथे ज ते माल पाछो आपवानो रहेशे, परत करवानो रहेशे। त्रीजो छे एजन्सीनो कायदो। आ एजन्सीना कायदामां एक पक्षकार जुदा जुदा स्थळे एक ज समय हाजर रही शकतो नथी, एटले ए पक्षकार पोतानुं प्रतिनिधित्व करवानी सत्ता जारे बीजा पक्षकारने आपे अने आ जे प्रतिनिधित्व करवानी सत्ता आपवा अंगेनी समझूती छे ए करारमांथी परिणमतो संबंध होवाना कारणे तेने एजन्सीनो कायदो कहेवाय छे। अने एक खास प्रकारनो कायदो एटला माटे छे के अमुक चोक्कस उद्देश्य माटे ज एक पक्षकार पोतानुं प्रतिनिधित्व करवा माटेनी सत्ता बीजा पक्षकारने आपे छे, एटले तेनो समावेश खास प्रकारना करारमां करवामां आव्यो छे। आ त्रण खास प्रकारना करार आपणे तैयार करीशुं एक्झामना दृष्टिए पण अने बधा ज युनिवर्सिटीजमां आ त्रणे प्रकारना करार उपर मार्क्सनुं वेटेज पण पुष्कळ छे अने तेना उपर प्रश्नो पूछवामां आवे छे। पछी आपणे तैयार करीशुं ध सेल ऑफ गुड्स एक्ट, माल वेचાણનો કાયદો। માલ વેચાણના કાયદામાં બધી જ વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે। નંબર વન, ગુડ્સ માલ કોને કહેવાય? માલની સોંપણી એટલે એક વ્યક્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે બીજા પક્ષકારને જ્યારે માલ સોંપવામાં આવે તે માલ એટલે દરેક પ્રકારની જંગમ મિલકત સિવાય કે વાદપ્રાપ્ય હકો અને નાણાં। અને ડોક્યુમેન્ટ ઓફ ટાઇટલ ટુ ગુડ્સ એટલે એવા દસ્તાવેજો જે તે પક્ષકારની માલિકી હક દર્શાવતા દસ્તાવેજો હોય। सेल ऑफ गुड्स एक्ट में खास कर ध्यान रखवानू के शरतों अने बाहेधरीओ, एक पक्षकार बीजा पक्षकार ने मालनू वेचाण करे अने बीजो पक्षकार ते खरीदे त्यारे वेचनार द्वारा पोताना ज प्रोडक्ट विषय केटलीक बाबतों स्पष्ट करवामां आवे छे जेना अंगे वेचनार ने अने खरीदनार ने बन्ने ने खबर होय छे। तो आ जे प्रबंधो होय ए प्रबंधो का तो शरत होई शके अथवा बाहेधरी होई शके छे। जो ए शरत होय तो शरत कोने कहेवाय अने जो ए बाहेधरी होय तो जे पण कंईक प्रबंध हतो जे पण कंईक स्टिप्युलेशन हतुं तेने आपणे बाहेधरी तरीके केवी रीते ओळखीशुं? शरत एटले एवी दरेक बाबत जे करारना मूळ उद्देश्यथी सीधो संबंध धरावती होय। फ्रीज खरीद्युं एटले फ्रीजमां पाणी मूक्या पछी फ्रीझरमां पाणी मूक्या पछी तेनो बरफ थवो ए फ्रीजथी सीधी संबंधित बाबत छे। अने फ्रीझर आजे खरीद्युं काले फ्रीझरमां तमे पाणी मूक्युं अने तेनो बरफ न थयो एटले खरीदवा पाछळनो जे उद्देश्य हतो ए सफल नथी थयो एटले शरत कहेवाय। अने तमे चोक्कस आखो ने आखो पीस रिप्लेस करीने मांगी शको छो। शरत कोने कहेवाय अने बाहेधरी कोने कहेवाय? शरतनुं पालन ना थाय तो तमे करार रद्द ठरावी शको छो अने बाहेधरीनुं पालन ना थाय तो आपणे करार नथी रद्द ठरावी शकता परंतु मात्र नुकसान वळतर माटे दावो करी शकीए छीए। केटलीक शरतो अने बाहेधरीओ एवी छे जेना अंगे कोईपण प्रकारनी स्पष्टता करवानी बिलकुल जरूरियात होती नथी, तेने कहेवाय गर्भित शरतो अने बाहेधरीओ। तो गर्भित शरतो अने बाहेधरीओ ते अंगे पण चर्चा करवी बहु जरूरी छे। मालना मालिकी हक अंगे माल जारे नमूनाना आधारे वेचवामां आवे तो नमूना अनुसारनो माल होय, हवे एना अंगे कोई स्पष्टता करवानी जरूरियात नथी होती। जो नमूनाना आधारे मालनुं वेचाण करवामां आव्युं होय तो नमूना प्रमाणेनो माल हशे ज तेवू मानीने चालवानी खरीदनारने सत्ता होवी जोईए। वेपार धंधा माटे योग्यतावाळी वस्तुनुं ज वेचाण करवामां आवे, जे गुणवत्ता अपेक्षित होय। थर्मोमीटर तमे खरीदो तो कोईपण पक्षकारने ज्यारे ताव आव्यो होय त्यारे ए थर्मोमीटर केटलो ताव छे तेवुं दर्शावे तेवी बिलकुल प्राथमिक अपेक्षा होय कोईपण पक्षकारनी अथवा कोईपण खरीदनारनी। एवी रीते ज मालिक न होय तेवी व्यक्ति द्वारा थतुं वेचाण अंगे केटलीक बाबतो स्पष्ट करवानी। आम तो कायदो कहे छे के मात्र The person who is the owner has got right to sell or he has got a right to transfer the ownership. Agreed. Malik hoy
તે જ પક્ષકાર માલિકીની ફેરબદલી કરી શકે છે કારણ કે તેની પાસે માલિકી હક હોય. પરંતુ ઘણી વાર એવા સંજોગો હોય છે જેમાં માલિક નહીં હોવા છતાં પણ એ વ્યક્તિ વેચાણ કરે છે અને કાયદા દ્વારા તેને માન્યતા મળે છે. તો એવા એની કેટલીક બાબતો છે તે જાણવાની. તેની સાથે જ રાઇટ્સ ઓફ અનપેડ સેલર. અનપેડ એટલે એવો પક્ષકાર જેના નામે કોઈ પણ પ્રકારનું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યું હોય તે નકારવામાં આવે, જેને કોઈ પણ પ્રકારનું રિપ્રેઝન્ટેશન માલની કિંમતની ચૂકવણી અંગે થયેલ ન હોય, અથવા કોઈ પણ રજૂઆત કરવામાં ન આવી હોય, અથવા એવો પક્ષકાર જેને માલની કિંમત ચૂકવવામાં આવેલ નથી. અનપેડ સેલર અથવા જો અણચૂકવાયેલ વેચનાર છે તે માલ ઉપર પણ પોતાનો અધિકાર દર્શાવી શકે છે અને ખરીદનારની સામે પણ અધિકાર દર્શાવી શકે છે. માલના માલિકીની ફેરબદલી થઈ ગઈ હોય અને માલ હજી તેના કબજે હોય અને શાખ ઉપર તેનું વેચાણ કરવામાં આવ્યું હોય ત્યારે અણચૂકવાયેલ વેચનાર માલ ઉપર લિયનનો અધિકાર એટલે કે ધારણાધિકાર ભજવી શકે છે. To continue to possess what is in your possession unless and until a particular condition is satisfied. અમુક ચોક્કસ શરતનું પાલન ના થાય ત્યાં સુધી એ માલ પોતાના કબજે રાખવાની સત્તા, ધારણાધિકાર. પછી બીજું, એને જ્યારે માલ ત્રાહિત પક્ષકારને સોંપી દીધો હોય તો પછી એ માલને વાહન માર્ગમાં અટકાવવાની સત્તા. માલ પોતાની પાસે પડ્યો હોય તો પછી તેનું પુનઃવેચાણ કરવાની સત્તા. માલના કિંમતની વસૂલી માટે અને કિંમત ઉપર વ્યાજ પણ વસૂલ કરવા માટે દાવો કરવાની સત્તા. આ કેટલાક અધિકાર અણચૂકવાયેલ વેચનારને હોય છે. ત્યારબાદ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં એટલે કે ગ્રાહક સુરક્ષા અંગેના કાયદામાં તમે ખાસ ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો, બધી જ ડેફિનેશન્સ તૈયાર કરવાની અને તેની સાથે જ રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે અને જિલ્લા સ્તરે જે જુદા જુદા પ્રકારની ગ્રાહક સુરક્ષા સમિતિઓની રચના કરવામાં આવે છે તે સમિતિઓની રચનાનો ઉદ્દેશ, તેના સભ્યો કોણ બની શકે એટલે સમાજના બધા જ સ્તરોમાંથી ત્યાં કેવી રીતે પ્રતિનિધિત્વ થઈ શકે છે, કારણ કે ગ્રાહક તો બધા જ હોય છે. કોઈ પણ પક્ષકાર ભાગ્ય જેવો હોય જે ગ્રાહક ન હોય. ઇવન સ્મોલ ચાઇલ્ડ માટે, એકદમ નાના બાળક માટે કોઈ દફતર ખરીદવા માટે આવ્યું હોય ને, ભલે એના વાલીઓ જે પુખ્ત વયના છે એ દફતર ખરીદવા માટે કરાર કરતા હોય, પરંતુ બેનિફિશિયરી તરીકે તો દફતર એને વાપરવાનું છે, તો પછી એ પણ ગ્રાહક કહેવાય, કન્ઝ્યુમર કહેવાય. તો કન્ઝ્યુમરના ફરજો, હકો, જુદા જુદા સ્તરે રચવામાં આવેલી આ સમિતિઓ અને ખાસ કરીને ગ્રાહકના જે પણ કંઈક વિવાદો છે ગ્રાહક અને વેચનાર વચ્ચેના અથવા ઉત્પાદકો વચ્ચેના, તે વિવાદોનો જલ્દી ઉકેલ આવે તેના માટે દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ફોરમની રચના કરવામાં આવે છે, રાજ્ય સ્તરે રાજ્ય કમિશન રચવામાં આવે છે અને નેશનલ લેવલ પર એક નેશનલ કમિશન રચવામાં આવે છે. તેમાં ડાયરેક્ટલી આપણે આપણો આ કેસ લઈને જઈ શકીએ છીએ અને આપણે પોતાના હિતનું રક્ષણ કરી શકીએ છીએ, જેને આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, રિડ્રેસલ એજન્સીઝ તરીકે લખ્યું છે. ત્યારબાદ આવે છે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સને પરક્રામ્ય લેખો તરીકે ઓળખવામાં આવે છે અને આ પરક્રામ્ય લેખોની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતા ખાસ ધ્યાનમાં રાખવાની કે તેઓ નાણાંનું કાર્ય કરવા માટે મદદરૂપ થઈ શકે છે, લેખિત હોય, એવા દસ્તાવેજો છે જેમની સરળ ફેરબદલી શક્ય છે. અને ભારતના પરક્રામ્ય લેખોના કાયદામાં આપણે ત્રણ પ્રકારના પરક્રામ્ય લેખો જોઈ શકીએ છીએ. તે છે પ્રોમિસરી નોટ એટલે કે વચન ચિઠ્ઠી, બિલ ઓફ એક્સચેન્જ એટલે કે વિનિમય પત્ર, અને ચેક એટલે ચેક, બેંક દ્વારા આપવામાં આવતું ચેક. આ ત્રણેય વચ્ચેનો તફાવત સમજવાનો. પછી ધારણ કરનાર અને યથાનુક્રમે ધારણ કરનાર કોને કહેવાય. એવો પક્ષકાર જેના નામે કોઈ પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાથમિક રીતે બનાવવામાં આવ્યું હોય તે ધારણ કરનાર, અને એવો પક્ષકાર જે પાક્યા તારીખ પહેલાં અવેજના બદલામાં વ્યાજબી કાળજી લઈને જે તે ઇન્સ્ટ્રુમેન્ટનો ધારણ કરનાર બને છે તેને કહેવાય યથાનુક્રમે ધારણ કરનાર. એન્ડોર્સમેન્ટ એટલે વેચાણ શેરો, જુદા જુદા પ્રકારના વેચાણ શેરો. પછી પ્રિઝમ્પશન્સ એટલે કે કેટલાક અનુમાનો છે, કેટલીક માન્યતાઓ છે, કેટલીક ધારણાઓ છે. ધારો કે હું કહું કે મારી પાસે ચેક છે તો તમને એવું માનીને ચાલવાની સત્તા છે કે ચેક છે આ બેન પાસે એટલે એમનું બેંકમાં ખાતું હશે જ.
આટલી સિમ્પલ બાબત હોય જેના અંગે સ્પષ્ટતા કરવાની જરૂરિયાત હોતી નથી એવી જ રીતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ કેટલીક ધારણાઓ છે જે કલમ 118માં આપેલી છે અને બધી જ ધારણાઓ બધા જ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સને લાગુ પડે છે એટલે આ બધા ટોપિક્સ સાથે આજે આપણે રિવ્યૂ કરી લીધેલો છે અને આ બધા જ ટોપિક્સ વિસ્તારપૂર્વક સમગ્ર વર્ષ દરમિયાન આપણે ડિટેલમાં પણ જોઈ ચૂક્યા છે અને તેની સાથે જ આવનાર એક્ઝામિનેશનમાં તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ધન્યવાદ.